सात पगला आकाश माँ, लेखक कुंदनिका कापड़िया। चैप्टर 28। फैबानू मृत्यु थयू हतु, एक घटना बनी हती। वसुधाए ए घटना ने हेरवी फेरवी ने ध्यान थी जोई। अलबत आ मृत्यु थी पोताने कोई खोट पड़ी न हती। घना वर्षों पहला फैबाने कारणे व्योमेश ने पूछ्या विना पोते पियर न जई शके एवी फैबानी मान्यताने कारणे मृत्यु पामी रहेली माँ ने पोते मड़ी शकी न हती। पृथ्वी पर आँख खुलवानी प्रथम क्षण थी जेनो निकटतम संबंध अनुभव्यो हतो तेनी सेवा चाकरी तो दूर, पृथ्वी पर आँख मिचवानी अंतिम क्षणों ने पोते स्नेहनी भीनी नजर थी पसवारी शकी पण न हती। केवल फैबानी जीदने कारणे जे फैबाए पोताने माटे आनंदनी एक पांदळी पर कदी उगाड़ी न हती तेना पोते पड़ेला बोल झीलिया हता। અને જે માએ તેનું જીવન સત્વ ઘોળીને પોતાને પીવડાવ્યું હતું તેના સુકાતા હોઠ પર પોતે હેતના બે ટીપા પણ મૂકી ન શકી। અને આ એટલા માટે કે માં એક દીકરીની માં હતી, કોઈના ઘરની વહુ બની ચૂકેલી દીકરીની માં હતી। આ અન્યાય વિધાતાએ સર્જ્યો હતો કે મનુષ્યે? માં વગરના સુના ઘરમાં વસુધા આંસુ પીતી ઊભી રહેલી, હું કદી માફ નહીં કરું, કદી નહીં, તેણે મનોમન ફૈબાને કહેલું। એ દિવસ પર તો પછી બીજા હજારો દિવસના વારી વહી ગયા। છોકરાઓ મોટા થઈ ગયા, દીપંકર ભણવા માટે અમેરિકા ગયો, હર્ષ અને આશીષના લગ્ન થઈ ગયા। આ બધાએ સમયે વસુધાએ ફૈબાને સંભાળ્યા હતા, પણ એક તાર તે દિવસે તૂટ્યો તે પછી તૂટેલો જ રહ્યો। હર્ષ ને આશીષના લગ્ન પછી ફૈબાને આધુનિક વહુઓનો ભય લાગ્યો કે શું, પણ તેમણે પોતાના ગામના ઘરે જઈને રહેવાની ઈચ્છા કરી। વસુધાને હતું કે વ્યોમેશ એમને નહીં જવા દે, પણ તે તો સાધારણ આગ્રહ કરી એ ન માન્યા તો જઈને એમને મૂકી આવ્યો। ત્યારે વસુધાને જરા આઘાત લાગેલો, મારીને ફૈબાની વચ્ચે સ્નેહનો સેતુ બંધાયો નહીં, પણ તમને તો નાનપણથી દીકરાની જેમ ઉછેર્યા, પોતાના ઘરેણા દાગીના આપી મદદ કરી, તમને ભાવતું તે ખાતા અને ન ગમતું તે મારી પાસે કરાવતા, તમારી પસંદગી ના પસંદગી વડે તેમણે ઘરમાં વ્યવહારની રૂપરેખા આંકી હતી, અને આવું મરે તમે એમને એકલા ગામ રહેવા જવા દીધા? મેં મારી રીતે એમને સાચવ્યા, તમે એમને માટે શું કર્યું? બસ કમાઈને લાવ્યા એટલે બધું ઋણ ચૂકવાઈ ગયું? કમાઈને લાવવું એ એટલી મોટી વાત છે કે પછી ઘરના લોકો પ્રત્યે સ્નેહની બીજી કોઈ અભિવ્યક્તિની અપેક્ષા જ ન રહે? ફૈબાને પૈસા મોકલવાનું કે પત્ર લખવાનું કામ પણ વસુધા કરતી, વ્યોમેશ બે અક્ષર પણ પાડતો નહીં, કહેતો મને કંટાળો આવે છે, તું લખી નાખને। અને આજે ફૈબાના મૃત્યુના સમાચાર આવ્યા છે, પોતાને ખાસ દુઃખ નથી થયું તે હકીકત છે, પણ વ્યોમેશનો વર્તાવ જોઈને ઉજળો પડ્યો। વ્યોમેશને મન ફૈબાનું આટલું જ મૂલ્ય હતું, અને હવે લોકો મળવા આવશે, શોક પ્રકટ કરશે, આ કેવું વિચિત્ર છે કે જેને દુઃખ લાગવું જોઈએ તેને એ લાગ્યું નથી, જેમને દુઃખનો સ્પર્શ સરખો થયો નથી તેઓ ખરખરો કરશે, અને પોતે જેને દુઃખ નથી થયું, દુઃખ થયાનો જે દેખાવ કરવા માંગતી નથી તેના વ્યવહારમાં દુઃખના ચિહ્નો જોવાની અપેક્ષા રખાશે। માણસ કૃત્રિમતાના આ ચીકણા માર્ગ પર ચાલે તો જ સમાજ દ્વારા સ્વીકારાઈ શકે, અંદર હોય તે જ બહાર વ્યક્ત કરવું એટલી સાદી વાત ને, સંસારના જીવનમાં અવકાશ છે કે નહીં? વર્ષો પહેલા નક્કી કર્યું હતું કોઈક દિવસ હું મારી લાગણીઓ મારી ભાવનાઓને વિચારોના અજવાળે જીવીશ, આટલા વર્ષોમાં ઘણીવાર એ વાત યાદ આવી, અગાસી પર ઝડુંબેલી સાંજની સાક્ષીએ એ વાતને મનમાં ફરી ફરી દ્રઢ કરી, એકવાર નાની શરૂઆત કરવાનું વિચારેલું વાસંતી અને લલિતાને સાથમાં લઈને। વાસંતીએ કહ્યું હતું, ગમે તેમ તોય સતીશ મને ચાહે છે અને જાણે છે કે હું પણ તેને ચાહું છું, મારા આનંદને તે પોતાનો આનંદ માને છે, અને તેણે સંગીતના વર્ગમાં જવા માંડ્યું। સતીશ કાંઈ બોલ્યો નહીં, વાસંતીને થયું જરા હિંમત અને દ્રઢતાથી પોતાની વાત પકડી રાખી હોય તો એ પણ સમજે જ ને, હું સંગીત શીખું તેમાં એને નુકસાન થોડું જ છે, મનમાં જરાક મરકતી, કોઈ દિવસ બધા અંગો સહિતનો ખ્યાલ સતીશ આગળ ગાઈ સંભળાવીશ, ચકિત થઈ જશે। ઠીક વાસંતી, ભગવાને તને આટલી મોટી દેણ આપી છે એ તો મને ખબર જ નહીં, તને ના પાડતો હતો એ મારી ભૂલ હતી, શાસ્ત્રીય સંગીતની આ ઊંચાઈઓ પાસે પેલું ગાવાનું શી વિસાતમાં? વાસંતી ખુશ હતી,
નવા નવા સ્વરોના અજવાળે નવા આનંદની દિશાઓ ઉઘડતી રહી હતી, છતાં કોઈ વાર ઘેર પાછા આવતા મોડું થાય તો મનમાં સહેજ ડર લાગી જતો, સતીશ આવી ગયો હશે, ભૂખ લાગી હશે, મોડું થયું છે, ચીડાશે, પછી છતું ના ના, તેણે હાથે ચા બનાવી લીધી હશે, ચા બનાવતા તો તેને આવડે છે, પણ ઘણી ખરી વાર તો સતીશ તેના આવ્યા પછી જ ઘેર આવતો, આવીને લખવામાં ડૂબી જતો, વાસંતી વાતો કરતી, પ્રશ્ન પૂછતી, તો હું હામાં જવાબ પતાવી દેતો, નવાઈ પામીને વાસંતી ક્યારેક પૂછતી, કેમ બોલતો નથી, તને શું થયું છે? સતીશ ઊંચું જોયા વિના જ કહેતો, કંઈ નહીં, આ પુસ્તક પૂરું કરવું છે ને, વચ્ચે બોલાવ નહીં, મારી લિંક તૂટી જાય છે. મનના કોઈ ખૂણે અપરાધ અનુભવતી વાસંતી પછી સતીશને નારાજ કરવાની હિંમત ન કરતી, તે ચૂપ રહેતી. પ્રખ્યાત કલા વિવેચકના આ 10મા પુસ્તકનું આરંભપૂર્વક ઉદ્ઘાટન થવાનું હતું. સતીશ ખૂબ રોકાયેલો રહેતો, ઘેર મોડો આવતો, વહેલો ચાલ્યો જતો, ક્યારેક મિત્રો આવતા, આયોજનની ચર્ચા થતી, કોઈકવાર વાસંતીના મનમાં શંકા સળવડતી. સતીશના પ્રશંસકો તેની પ્રત્યેના આદરને લીધે સ્વયં કરે છે કે સતીશ પોતે થઈને બધું કરાવે છે, પણ ખુલ્લી રીતે સતીશ સાથે ચર્ચા થઈ શકે એવો હવે સમય આવતો ન હતો. ઉદ્ઘાટનનો દિવસ નજીક આવ્યો. સજાવેલા સ્ટેજ પર સતીશની બાજુમાં પોતે પણ હશે, તાળીઓ પડશે, પ્રશંસાનો વરસાદ થશે. આટલા બધા માનનો અધિકારી પોતાનો પતિ છે એ ખ્યાલથી છાતી ગર્વથી ફૂલશે, વાસંતી કલ્પના કરતી હતી. ત્યાં તેની છોકરી મસ્તીમાં દોડતી આવી લાડથી માના શરીર પર પડી. ઓ માં રે, વાસંતીએ ચીસ નાખી. ભાલો વાગ્યો કે શું? છાતીમાં અસહ્ય પીડા થઈ આવી. ઘણી વાર સુધી પીડા શમી નહીં ત્યારે તે વસુધાને લઈને ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર તપાસીને ચિંતામાં પડ્યા, તરતને તરત પરીક્ષણો કરાવવા કહ્યું. ખબર પડી કે બ્રેસ્ટ કેન્સર છે, જલ્દી ઓપરેશન કરવું પડશે, મોડું થશે તો ફેલાઈ જશે. વાસંતી ભયથી થીજી ગઈ. હોય નહીં, કેન્સર? આ સંગોપંગ સુંદર કાયાને ખંડિત કરી નાખવાની? તેનું હૃદય ચીસ પાડી રહ્યું. સતીશ, સતીશ, મને બચાવી લે, મારી ખંડિતતાને તારા અખંડ પ્રેમથી ભરી દે. ઇપ્સનની નોરાની જેમ તે અપેક્ષા રાખી રહી. કેન્સરની જાણ થતાં જ સતીશ તેને પોતાની પાંખમાં ખેંચી લેશે. તને કાંઈ નહીં થવા દઉં વાસંતી, બીશ નહીં, હું તારી સાથે જ છું, તને કશું નહીં થાય. સમારંભ, ઉદ્ઘાટન, પુસ્તક, બધાનો ઉલાડ્યો કરી તે ફેંકી દેશે, કહેશે બધું તુચ્છ છે, નકામું છે. વાસંતી, તને સારું થઈ જાય તો બસ, દુનિયામાં મને બીજું કશું જોઈતું નથી. પ્રેમના જૂના દિવસો પાછા આવશે, ભલે કેન્સર તો કેન્સર, પણ મારો સતીશ મને પાછો હતો તેવો મળશે. સતીશ, ઓ સતીશ, મને બહુ જ બીક લાગે છે. સતીશે જાણ્યું ત્યારે ચિંતા કરી, પણ કાંઠે બેસીને બધી રીસ, બધા રોષને માથાબૂળ દુબાવી દેતા પ્રેમના પૂર ફરી વળ્યા નહીં, જૂના દિવસો પાછા આવ્યા નહીં. ડોક્ટરના બીજા રોકાણોને કારણે સતીશના કહેવા છતાં ઓપરેશનને ઉદ્ઘાટનનો દિવસ એક હતો, તે બદલી શકાયો નહીં. ઓપરેશન ખંડમાં લઈ જવાતી વખતે સ્ટ્રેચરમાં સૂતા સૂતા વાસંતીએ છેલ્લી વાર વિચાર્યું, એકવાર જો મને ગાઢપણે ચૂમીને કહે, વાસંતી, શરીર જ આપણું એકમાત્ર આલંબન નથી, તું ચોક્કસ સાજી થઈશ, સુંદરતાની ચિંતા કરીશ માં. આપણો પ્રેમ શરીરની સુંદરતા અને રોગ બંનેથી પર છે, એકવાર કહે સતીશ. વાસંતીએ વેદના વિવર દ્રષ્ટિથી પતિ સામે જોયું. સતીશ ત્યારે કાંડા બાંધેલી ઘડિયાળમાં સમય જોતો હતો, પછી કાળો પડદો. ઘેનમાંથી જાગી ત્યારે બાજુમાં માને જોઈ, વસુધાને જોઈ, જેને જોવા આંખો જંકતી હતી તેનો ચહેરો દેખાયો નહીં. તે છેક રાતે આવ્યો, સાથે સુગીતી બેનર્જી હતી. હાથમાં હાથ લીધો નહીં, કપાળ પર હાથ ફેરવ્યો નહીં, માત્ર પાસે બેસી પૂછ્યું, કેમ છે, કશી તકલીફ નથી ને? કાલે ડોક્ટરને મળીને ઓપરેશન વિશે વિગતે જાણ લઈશ. વજન વગરના હળવા શબ્દો બોલાયા તેવા જ હવામાં ઉડી ગયા. સુગીતીએ સમારંભની વાતો કરી. કેટલું માન, કેટલો આદર, કેટલી ભીડ, તાળીઓ, પ્રશંસાનો વરસાદ. પુસ્તકની 200 નકલો તો ત્યાંને ત્યાં જ વેચાઈ ગઈ. વાસંતીએ આંખો મીચી દીધી. વાસણ તૂટે ત્યારે તેનો અવાજ થાય છે, હૃદય તૂટે ત્યારે અવાજ તો થતો હશે, પણ બધાને સંભળાતો નહીં હોય. સતીશને સંભળાયો નહીં, કદાચ તેના કાન સુગીતી ભણી મંડાયેલા હતા.
વાસંતી સાચી થઈ ગઈ. તેની માંગી નિમિત્તે સુગીતી ઘરમાં વધુ આવતી થઈ ગઈ. મજાની યુવતી હતી, વસુધાને પણ ગમી ગઈ. પણ વસુધાનો ખ્યાલ હતો કે સતીશ વાસંતીની માંગીમાં તેની ચાકરી કરશે. એના બદલે માંદી વાસંતી સતીશની જે જરૂરિયાતો પર ધ્યાન નહોતી આપી શકતી તે ધ્યાન સુગીતીએ આપવા માંડ્યું. વાસંતીએ વસુધાને કહેલું, મને ખબર છે સતીશ સુગીતી તરફ ઢળતો જાય છે, તને શું લાગે છે? બીજી સ્ત્રી તરફ ઢળતા પતિને કુનેથી પાછો વાળવો જોઈએ? વિષ કે રોષ કે ઝઘડો કરીને તેને રોકવો જોઈએ? જે સહજપણે મારું ન હોય તે મેળવવા માટે ઉધામા કરવા જોઈએ? જો એ મારું ન હોય તો તેને પ્રત્યપૂર્વક મેળવવાનો, પકડી રાખવાનો અર્થ શો? બે મનુષ્યો વચ્ચેનો સંબંધ સ્વયંફૂટ પ્રેમનો સેતુ છે કે જોર કરીને બંધાયેલી સાંકળ? સતીશ તારા પર નારાજ છે એટલે સુગીતી તરફ ઢળ્યો છે, કે એને સુગીતીનું આકર્ષણ છે એટલે તારાથી એ દૂર ચાલ્યો ગયો છે? વસુધાએ પૂછ્યું હતું. નારાજ? વાસંતી ફિક્કુ હસી હતી. એની ઈચ્છા વિરુદ્ધ હું સંગીત શીખતી હતી એટલી જ માત્ર વાતથી એ મારા પર નારાજ હોય તો એનો રાજીપો બહુ મોંઘી બાબત કહેવાય. મારું શરીર તો ખંડિત છે, મારા વ્યક્તિત્વને સાવ ખંડિત થવા દઈને હું એને મારી સાથે જોડી રાખું તો સંબંધ તો કદાચ રહે, પણ એ સંબંધમાં સ્વાદ રહે ખરો? માણસની એકાદ નબળાઈ હોય, નબળાઈને કારણે એ ઢોળાવો ઉતરી ગયો હોય તો આપણે તેને હાથ આપી પાછો ઉપર ન લાવવો જોઈએ? વસુધાએ કહ્યું. પણ અમારા પ્રેમ લગ્ન હતા વસુધા, વાસંતી ઉત્તેજિત થઈને બોલી. અમે સુખની કેવી ઊંચાઈઓ સાથે ચડ્યા છીએ, કેટલી અનાયાસ રીતે એ મારા ભણી સરી આવતો હતો, અને હવે મારે એનો હાથ પકડી જોરપૂર્વક એને પાછો વાળવાનો? પ્રેમ કોઈ અધિકારના જોરે કે દાનમાં માંગી શકાય એવી વસ્તુ છે? વસુધા બીજું વિચારતી હતી. બોલી, પત્ની બીજા પુરુષના પ્રેમમાં પડે તો પતિ એને ઘરમાંથી હાંકી કાઢે કે એનું ખૂન કરી નાખે, અને પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો સ્ત્રી પાસે ધૈર્યની, ઉદારતાની, ક્ષમાની, કુનેહની કંઈક કેટલી બાબતોની અપેક્ષા રખાય. લાચારીએ આપેલી ક્ષમાનું બહુ મૂલ્ય નથી, પણ વિકલ્પને અવકાશ હોય ત્યારે ક્ષમા આપવી એ સબળતાનું લક્ષણ હોઈ શકે? નહીં, વાસંતીએ ડોકો ધૂણાવ્યું. રાતોની રાતો મેં જાગતા વિતાવી છે વસુધા, આ વિશે બહુ વિચાર કર્યો છે. હું બધાને માટે કોઈ નિયમ નથી બાંધતી, પણ મને તો સંગીતના સૂરની જેમ જે સહજ છે, હૃદયમાંથી ઉગેલો છે, જે શરીરની પાર જઈને બધા વાવાઝોડા, ભય અને પ્રલોભનોની પાર જઈને ઉજરા મુખે હસી રહે છે, તે જ પ્રેમ ખપે છે. એથી ઓછું મને નથી જોઈતું વસુધા. કેન્સરથી કપાયેલું આ શરીર હવે કેટલો વખત ટકશે કોને ખબર? આ ટૂંકા જીવનમાં હવે જે જીવવાનું છે તે સાચું જીવવું છે, સમાધાનવાળું નહીં. અને એક દિવસ તેણે સતીશને સીધું પૂછી લીધું, સતીશ એક વાતનો સાવ સાચો જવાબ આપીશ? સતીશના ચહેરા પરથી રંગ ઉડી ગયો. શી વાત છે? વાસંતીએ નિશ્વાસ મૂક્યો. હાય રે, કેટલી સુંદર ને ગંભીર ને મધુર વાત તે મારા પ્રશ્નના જવાબમાં કહી શક્યો હોત, તેને બદલે આ ભય ગભરાટવાળી પૂછા. શાંત સંયત અવાજે પૂછ્યું, સુગીતી બહુ ગમે છે સતીશ? એક ક્ષણ સતીશ બેબાકડો થઈ ગયો. એવું કંઈ નહીં, પણ તે કલાકાર છે, મારા પુસ્તકો વાંચે છે, સમજે છે, એટલે ખુલ્લે ખુલ્લું કહ્યું હોત ને કે હા ગમે છે તો મને સાચા પડ્યાનું સુખ થાત કે જખમ થાત? બોલી, તેની સાથે રહેવાનું ગમશે? અતિશય અસ્વસ્થ થઈને સતીશ બોલ્યો, પણ તું, તારું શું ને છોકરાઓ? વાસંતી ઉઠીને અંદરના ઓરડામાં ચાલી ગઈ. પલંગ પર ઊંધી પડીને ખૂબ રડી રડીને બધી વ્યથા ખાલી કરી નાખી. બીજે દિવસે મન પ્રશાંત હતું, આંખો નિર્મળ હતી, અવાજ ધીરો હતો. તારે સુગીતી સાથે રહેવા જવું હોય તો જા સતીશ, મારા તરફથી તને કોઈ બંધન નથી. લલિતાના સંઘર્ષની કથા પણ કાંઈક રમ્ય કથા ન હતી. એમ એ ભણેલી કાલિદાસના સાહિત્ય પર સંશોધન કરવાની મહેચ્છા સેવતી એક સ્ત્રી પતિનો માર ખાઈ ચૂપચાપ ઘરમાં રહે, પતિ બીજે ગમે ત્યાં ફરે અને તે પોતાના પિયરના લોકોને પણ ન મળી શકે, એ વાત વસુધાને ગળે ઉતરતી ન હતી. પણ સત્ય કલ્પના કરતાં વધારે વિચિત્ર હોય છે. લલિતા પોતાને વિશે વિચારતી ત્યારે તેને કદી નવાઈ લાગતી કે હું કેમ આ બધું કબૂલી લઉં છું. ના, હંમેશ કબૂલી નથી લીધું.
એક વાર અડધી રાતે સુધીરે એને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું ત્યારે એ ભાઈને ઘેર ચાલી ગઈ હતી કદી પાછા નહીં ફરવાનું નક્કી કરીને પણ હવે ત્રાસ નહીં આપું વગેરે વચનો આપીને સુધીર મનાવીને લઈ આવેલો લલિતાને પણ થયેલું ભાઈના ઘેર ક્યાં સુધી રહી શકાય મનમાં આશા બંધાઈ હતી કદાચ છે ને એને ખરેખર પશ્ચાતાપ થયો હોય વળી બાળકોએ હતા આ દુનિયામાં એકલા પોતાના જોર પર જુજવાનો ભય પણ હતો ગમે તેમ ત્યાં માથે છાપરું તો હતું પણ પાછા આવ્યા પછી થોડા દિવસોમાં ફરી હતું એવું બધું થઈ ગયું પછી એ ચૂપ રહી હતી સહી લીધું હતું સપનું જોતી દૂર સુદૂર ભવિષ્યનું જ્યારે બાળકો મોટાને સ્વતંત્ર થઈ ગયા હશે પોતાને માટે કોઈ આર્થિક વ્યવસ્થા હશે ત્યારે છૂટી થઈને પોતે એકલી પોતે થઈને રહેશે ભલે ને ત્યારે 60 વર્ષ થઈ ગયા હોય ગમે ત્યાં રહેશે હરદ્વાર કાશી અભ્યાસ કરશે નિજાનંદ ખાતર પણ આજે આ ચલાવી લેવાનું છે પતિ માટે જરા પણ પ્રેમ નથી રોજ રોજ કાન આંબણનાર પતિ માટે પ્રેમ હોય જ શી રીતે શક્ય અત્યારે તો એક જ ચિંતા હતી કાન બહેરા ન થઈ જાય તો સારું વસુધાને વાસંતીની વાતોથી જરા હિંમત આવી બહાર જઈ કશું કરવાનું શક્ય ન હતું પણ ઘરમાં સમયનો જે ખૂણો ખાચરો મળે તેમાં કદાચ થોડું કાંઈ કરી શકાય માળ્યા પરથી થોડાક પુસ્તકો ઉતાર્યા ધૂળ ઝાપટીને સાફ કર્યા માત્ર જોવાથી માત્ર સ્પર્શવાથી સુખ થયું વિચાર આવ્યો સુધીરને આનો જ વાંધો હશે એનાથી અસ્પૃષ્ટ એવી સુખની કોઈ આગવી નિનાંત પોતાની ભલે નાનકડી પણ સમૃદ્ધ સૃષ્ટિ હોય તો તેને માટે સહ્ય નહીં હોય અથવા એક તેજસ્વી વ્યક્તિત્વના ટુકડા કરી નાખવા એ તેનો સેડિસ્ટિક આનંદ હોય પોતાના હીનભાવને છુપાવવા જ આ પતિ હોવાના અધિકારનો દોરદમામ હોય પુસ્તકો જોઈને સુધીર હાંસી કરતા બોલ્યો ઓહો પ્રોફેસર થવું છે કે શું સાથ ને સહાનુભૂતિની તો વાત જ ન હતી નિરસ્તાને ઉપેક્ષા હોય તોય ચાલી જાત પણ કશુંક તોડીને ટુકડા ટુકડા કરવા માટે તો હથોડીના પ્રહાર જોઈએ તું શું કાલિદાસનો અભ્યાસ કરવાની હતી એના કરતા ઘરના ખર્ચનો અભ્યાસ કરી કરકસર કેમ કરવી એનું સંશોધન કરે તોય ઘણું છે શાક આટલું બધું બાફી નંખાય એમ એ થઈ છે પણ રસોઈ કેમ કરવી તે આવડતું નથી તારામાં કશી અક્કલ જ નથી રેડિયો પર નકામા ગીતો સાંભળવામાં વીજળી કેમ બાળે છે તે બીજાઓ સાથે સરખામણી કરતો તારી બહેન આરતી તારા કરતાં કેટલી વધારે હોશિયાર છે તારા બધા ભાંડુ હોશિયાર છે એક તારામાં જ બુદ્ધિ નથી છોકરાઓ સાથેનો વ્યવહાર ઘરનું સંચાલન નોકરો સાથેનો વ્યવહાર પૈસાને ખર્ચાની વ્યવસ્થા બધામાં જ લલિતાની ટીકા કરીને તેના આત્મવિશ્વાસને તોડી નાખતો એ સભાન પ્રયત્ન હતો કે સ્વભાવની પરવશતા જે હોય તે પણ એ યત્નો સફળ નીવડ્યા લલિતાને પણ લાગવા માંડ્યું કે પોતામાં ખરેખર ખાસ કંઈ આવડત નથી પોતે નકામી નિરુપયોગી છે તેનું ધૈર્ય તૂટી ગયું થાકી હારીને ચોપડીઓ પાછી ચડાવી દીધી વસુધા આ બંને કરુણતાઓની સાક્ષી હતી વાસંતી અને લલિતાનું આ જોયા પછી થયું કે છેલ્લી સીમા સુધી જવાની અથવા તો પરાજિત થવાની તૈયારી હોય તો જ શરૂઆતનું પગલું માંડી શકાય તેમ છે તેને સંગીત નહોતું શીખવું તેને સાહિત્ય રચના નહોતી કરવી બહારની દુનિયામાં કાંઈ કરવાના તેના મનોરથ ન હતા તેને તો માત્ર પોતાને માટે સમય જોઈતો હતો પોતાનું જીવન નામના અજાણ્યા દરવાજે ટકોરા મારવા હતા જોવું હતું અંદર જે ચહેરો છે તે કેવો છે પણ વાસંતીને લલિતાના અનુભવ પછી હિંમત ભાંગી ગઈ તેને થયું હજી શક્તિ સંચિત થઈ નથી સમય આવ્યો નથી ઉપર છેલ્લા સંબંધોના કૂવામાંથી વિશાળ સાગર તરફ પહેલું પગલું ઉપાડવાને હજી વાર છે અને એટલે ફરી એકવાર પેલી સુવર્ણ ઈચ્છાને દાબડીમાં બંધ કરી અંતરના છાના ખૂણે સંતાડી દીધી હતી આજે ફૈબાના મૃત્યુની ઘટના અને તે પછી વ્યોમેશ સાથેની વાતો એણે એક પડદો ઊંચકી લીધો 18 વર્ષે લગ્ન થયા હતા આજે 50 થવા આવ્યા બહુ વર્ષો સુધી બધું ચલાવી લીધું હવે સમય આવ્યો છે છોકરાઓ પોતપોતાના જીવનમાં સ્થિર થઈ ગયા છે વ્યોમેશનું પરિવર્તન થયું નથી અને અનેક અંધકારમાં અટવાયા છતાં પેલી સાંજની જ્યોતિ ઓલવાઈ નથી રોજિંદા જીવનની ઘટમાળની સુવાળી કેડી છોડીને હવે હૃદયના માર્ગે ચાલવાનો મુક્તિના કંટક છાયા અરણ્યમાંથી ઊભા રહી હું એટલે કોણ
મારું સત્ય સ્વરૂપ શું એની શોધ કરવાનો સમય આવી ગયો હતો। હવે પોતે કંઈ નહીં કરે તો ક્યારેય નહીં કરી શકે। સમય આવી ગયો છે, તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું। આવતીકાલે